કેમ છો બાળકો મજામાં છો ને આજે આપણે ગુજરાતી વિષય ભણવાના છીએ ગુજરાતી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં રસમું પ્રકરણ ચાલુ કર્યું હતું બરાબર જે નાટિકા હતી ભૂલની સજા એના જે રચયતા હતા પ્રકાશ લાલા તો આપણે એ પ્રકરણની અંદર ત્રણ દ્રશ્યો જોયા હતા યાદ છે ત્રણે ત્રણ દ્રશ્યો તમને બધાને પહેલાં દ્રશ્યની અંદર આપણે શું જોયું હતું તો પહેલાં દ્રશ્યમાં આપણે જોયું હતું કે રૂમની અંદર પરમિશન લઈને કે રજા લઈને પેલો લિંકન અબ્રાહમ લિંકન આવે છે અંદર અને સર જોડે એના જે શિક્ષક છે એની સાથે વાતચીત થાય છે એને કંઈક કહેવું હોય છે કોણે અબ્રાહમ લિંકને પોતાના શિક્ષકને કશું કહેવું હોય છે એ પણ એ અચકાય છે પછી એના વિશેની જે માહિતી હોય છે એ પણ એના શિક્ષકને ખબર હોય છે કે ભણવાની સાથે સાથે નોકરી કરતો હોય છે પછી જે અબ્રાહમ લિંકન છે એવું પણ એ કહે છે કે મારા માતા પિતા જે છે એને મારા માતા પિતાને મારા ભણવાનો ખર્ચ જે છે એ પરવડતો નથી એટલે હું પોતે નોકરી કરીને મારો ખર્ચ ઉઠાવું છું એવી વાતચીત થાય છે અને એને જે પુસ્તક જોઈ પુસ્તક જોઈતું હોય એટલે કે જે ક્લાસની અંદર વા જે લેસન ચલાવ્યો હોય જે પાઠ ચલાવ્યો હોય છે એના વિશેની વધુ માહિતી એને જાણવી હોય છે વધુ માહિતી જાણવા માટે એ શિક્ષકના ઘરે જાય છે શિક્ષકના ઘરે જઈને એ શિક્ષક પાસેથી એના વિશેની કોઈ જાણકારી મળે એવું પુસ્તક લેવા માટે જાય છે ત્યારે અબ્રાહમ લિંકનને એના સર એક પુસ્તક આપે છે એ પુસ્તક આપે છે એવું આપણે બીજા દ્રશ્યની અંદર જોયું હતું બરાબર પછી આપણે બીજા દ્રશ્યમાં શું જોયું હતું તો બીજા દ્રશ્યની અંદર આપણે જોયું હતું કે જે પુસ્તક લઈને આવે છે શિક્ષક પાસેથી અબ્રાહમ લિંકન એ પુસ્તક જે છે એ ઘરમાં એ પોતાના ઘરની અંદર સૂતા સૂતા વાંચતો હોય છે હવે વાંચતા વાંચતા લિંકોનને ઊંઘ આવી જાય છે અને જે પુસ્તક છાતી પર મૂકેલું હોય છે તે પુસ્તક જ્યારે લિંકોન પડખું ફેરવે છે ત્યારે પુસ્તક નીચે પડી જાય છે અને રાત્રે ખૂબ જ વરસાદ આવે છે એના કારણે પલળી જાય છે હવે સવાર થઈ જાય છે અચાનક લિંકનની આંખ ખુલે છે અને જુએ છે એ પુસ્તક શોધે છે આમ તેમ પુસ્તક શોધે છે ત્યારે એને ખાટ ભીટ પાસેથી નીચે તરફથી એ પુસ્તક મળે છે અને બહાર જે બારી છે બારીની બહાર જુએ છે તો રાત્રે ખૂબ જ વરસાદ આવેલો હોય છે અને એના કારણે પેલી જે પુસ્તક છે ચોપડી જે છે તદ્દન ખરાબ થઈ ગયેલી હોય છે જે બારીમાંથી વાંછાટ આવે છે ને એના કારણે આખું પુસ્તક પલળી ગયેલું હોય છે એટલે એ વિચાર કરે છે કે હવે મારે શિક્ષકને શો જવાબ આપવાનો અને એના મનમાં ઘણા બધા સંઘર્ષો ચાલે છે કે હવે મારે કરવું શું મારી પાસે તો પૈસા પણ નથી જો મારી પાસે પૈસા હોત તો હું કદાચ નવું પુસ્તક પણ ખરીદીને સાહેબને આપી શકત પણ મારી પાસે પૈસા નથી તો હું પુસ્તક કેવી રીતે ખરીદી શકું આમ એના મગજની અંદર ઘણા બધા સંઘર્ષો ચાલે છે હવે એવું વિચારે છે લિંકન કે હું જુઠ્ઠું બોલીશ સરને હું એવું કહીશ કે પુસ્તકો ચોરી ગયું છું અથવા ના એવું કહીશ કે રસ્તામાં પડી ગયું છું પછી પાછો વિચાર કરે છે પોતાના મનને મનાવે છે કે ના હું અસત્ય તો નહીં જ બોલું અસત્ય મારે ના બોલવું જોઈએ એમ વિચારે છે પછી એણે શું કરવાનું એ એના મગજની અંદર ઘણા બધા સંઘર્ષ ચાલે છે કે મારે શું કરવું જોઈએ શું કહેવું જોઈએ મારા શિક્ષકને હું કઈ રીતે કહીશ આમ ઘણા બધા નિર્ણય કરે છે અને પછી છેલ્લે એ નિર્ણય પર યોગ્ય નિર્ણય પર આવે છે કે જે કંઈ બન્યું એ બધું હું સાચે સાચું હું મારા સાહેબને કહી દઈશ અને જે સજા સર આપશે એ હું ભોગવવા માટે તૈયાર છું એવું એ આખરે નિર્ણય કરે છે પછી આપણે છેલ્લું જે દ્રશ્ય જોયું હતું એ છેલ્લા દ્રશ્યની અંદર એટલે કે દ્રશ્ય નંબર ત્રીજું ત્રીજા દ્રશ્યમાં આપણે શું જોયું હતું કોને યાદ છે દ્રશ્ય નંબર ત્રણ એ નિર્ણય કરે છે કે મારે સાહેબને બધું સાચે સાચું કહી દેવું છે બરાબર અહીં સુધી એનો નિર્ણય હવે ત્રીજા દ્રશ્યમાં શું થયું હતું તો એ ત્રીજા દ્રશ્યની અંદર જે પહેલો રૂમ હતો એ રૂમની અંદર સવારનું દ્રશ્ય છે સવારનો સમય છે અને જે લિંકન છે અબ્રાહમ લિંકન એ સાહેબની સામે ઊભેલા હોય છે એટલે સાહેબ જે છે એને પૂછે છે કે તારે કઈ મદદની હજુ જરૂર છે ત્યારે લિંકન સરને કહે છે શું કહે છે કે તમે જે મને ચોપડી આપી હતી એ એટલું અધૂરું વાક્ય છોડે છે ત્યાં એના સર એ વાક્ય પૂરું કરે છે શું કહે છે કે તું હજુ કદાચ વાંચી ના શક્યો હશે ભલે ના વાંચી શક્યો તો કંઈ વાંધો નહીં બે ચાર દિવસ હજુ તારી પાસે રાખ પણ વાંચે ખરો એ ચોપડી બહુ સરસ છે એમ કહે છે ત્યાં જ લિંકન અચકાતા અચકાતા બોલે છે શું બોલે છે લિંકન કે મારાથી ભૂલ થઈ ગઈ સર અને એ વાતનું મને ખૂબ જ દુઃખ છે એમ કહે છે કારણ કે જે પુસ્તક આપ્યું હતું એ પુસ્તક શું થયું પુસ્તકને તો જ્યારે હું એ પુસ્તક વાંચતો હતો રાત્રે ત્યારે એ વા અચાનક મને ઊંઘ આવી જાય ગઈ હતી અને એ પુસ્તક ક્યારે નીચે પડી ગયું એને મને ખબર ના પડી અને રાત્રે ખૂબ જ વરસાદ આવ્યો એના કારણે એ પુસ્તક ખૂબ જ પલળી ગયું વાંચવાને લાયક રહ્યું નથી એવું કહે છે ત્યારે એના સાહેબ જે છે એ શું જવાબ આપે છે તો સાહેબ શું કહે છે હવે એ પુસ્તક તો તું મને ખરીદીને આપી શકે એમ નથી પરંતુ તું જે સાચું બોલ્યો એના પર મને ગર્વ છે એવો એને જવાબ આપે છે એના શિક્ષક અને એના કારણે હું તને માફ કરી દઉં છું એમ કહે છે એટલે કે જે લિંકનની ઉદારતા છે એ ઉદારતા જોઈને શિક્ષક પણ ઉદારતા દાખવે છે અને એ લિંકન એવું કહે છે કે તમે જે ઉદારતાના કારણે મને માફ કર્યો છે પણ હું પોતાની જાતને તો માફ કરી શકું તેમ નથી ત્યારે શિક્ષક પૂછે છે શિક્ષક જે લિંકનનો અર્થ સમજી શકતા નથી ત્યારે લિંકનને પૂછે છે મતલબ શું ત્યારે લિંકન શું કહે છે ખબર કે લિંકન એવું કહે છે કે જે પુસ્તક છે એની કિંમત તો હું ચૂકવી શકું એટલી રકમ મારી પાસે નથી કે મારી પરિસ્થિતિ પણ એવી નથી કે એ પુસ્તક હું તમને ખરીદીને આપી શકું પણ થોડાક દિવસ તમે મને તમારા ઘરે કામ કરવા રાખી લો અને હું એ રીતે જે પુસ્તકની કિંમત છે એ ચૂકવવા માંગુ છું એમ કહે છે અને શિક્ષક એના વચ્ચે ઘણી બધી દ્વિઘા ચાલે છે બંને વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે આખરે શિક્ષક માની જાય છે અને શું કહે છે કે આવતીકાલથી મારા ઘરે આવી જજે બાદ કામ કરજે અને છોડવા ઉને પાણી આપજે ત્યારે લિંકન સરને થેન્ક યુ કહે છે અને ત્યારે એનું મન હળવું થાય છે અને ત્યાં આપણે શિક્ષક લિંકનને ખૂબ જ અહોભાવથી જોઈ રહે છે અને ત્રીજું દ્રશ્ય પૂરું થયું હતું બરાબર અહીં સુધી આપણે જોયું હતું તો હવે આપણે નેક્સ્ટ જોઈશું શબ્દ સમજૂતી બરાબર ચાલો જુઓ શબ્દ સમજૂતી તો પહેલો શબ્દ છે ગર્વ પહેલો શબ્દ છે ગર્વ તો એ ગર્વ શબ્દનો અર્થ થશે પોતાની અથવા અન્યની કોઈ વિશેષતા માટેનો જે અહોભાવ હોય આપણે અભિમાન કહીએ ને એ એને કહેવાય ગર્વ પછીનો શબ્દ છે જિજ્ઞાસુ તો જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળું અને વાછટ વાછટ એટલે પવનથી ઉડેલા જે વરસાદના છાટા હોય એને વાછટ કહેવાય બરાબર પછી આત્મસંઘર્ષ પોતાની જાત સાથે જે મથામણ કરે એને આત્મસંઘર્ષ કહેવાય ફેટ આઉટ ફેટ આઉટ એટલે જાખો પ્રકાશ અને ગફલત એટલે ભૂલ અને બારી વાટે એટલે કે બારીમાંથી દશા એટલે હાલત અથવા સ્થિતિ અને પરિસ્થિતિ એટલે આજુબાજુની સ્થિતિ સંજોગ બે દરકાર એટલે કાળજી વગરનું અને એકરાર એટલે કબૂલાત બરાબર હવે ભાષા સજ્જતા જુઓ તો ભાષા સજ્જતાની અંદર પ્રશ્ન પહેલો છે જુઓ નીચેના વાક્યો વાંચો અને ઘાટા અક્ષરમાં છાપેલા પદો પદો જે છે એના વિશે વિચાર કરો હવે જુઓ પહેલું જ વાક્ય છે જુઓ વાલો ઘોડા વેચતો શું છે વાલા વાલો કેસરીઓ ઘોડા વેચતો વેચ્યા પછી એ ખુશ થતો પછી બીજું વાક્ય છે રાઘોબા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં ફોજ આવી અને ત્રીજું વાક્ય જુઓ મિની આજે તું વહેલી જાગી ગઈ અને ચોથું વાક્ય છે છોટું આવું કરવું તારા માટે સારું ના કહેવાય બરાબર પછી પાંચમું વાક્ય જુઓ વારસ અમે કરતાર ના અમે બાંધવ શરદારના તો હવે જે અહીં વાક્ય શબ્દો ઘટા ઘટા આપેલા છે જુઓ કયા આપેલા છે ઘટા તો એ પછી બીજા વાક્યમાં એને જુઓ ત્રીજું વાક્ય છે એમાં તું અને ચોથું વાક્ય છે એમાં તારા બરાબર આ જે શબ્દ આ જે પદો છે જુઓ ત્યારબાદ પાંચમું જે વાક્ય છે અંદર છે છે કયું તો ઘોડા વેચ્યા પછી એ ખુશ થતો એ એટલે કોણ તમે કહેશો કે વાલો કેશરિયો બરાબર ને આપણે કીધું કે ઘોડા વેચ્યા પછી એ ખુશ થતો હવે એ ખુશ થતો એટલે આપણને ખબર પડી જાય કે કોણ તો તરત જ તમે જવાબ આપશો કે વાલો કેસરીઓ અહી વેચનાર વાલો કેસરીઓ છે અહીં વાલા કેસરિયા ને સજ્ઞાને બદલે એટલે કે નામને બદલે એ પદ વપરાયું છે કયું પદ વપરાયું છે એ પદ વપરાયું છે હવે વાલો કેશરી બહુ ખુશ હતો એને બદલે એ બહુ ખુશ હતો એમ કહેવાયું બરાબર એટલે અહીં આપણે શું જોઈ શકીએ છે કે સંજ્ઞાને બદલે નામને બદલે એ પદ વપરાયું છે બરાબર યાદ રાખો કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે જ્યારે વાત ચાલતી હોય ત્યારે તેને માટેની જે સંજ્ઞા આપણે વારંવાર વાપરવાની નથી પણ એને માટે આપણે શું કરવાનું છે એને માટે આપણે એ કે તે જેવા પદ વાપરવાના રહેશે બરાબર પછી આગળ જુઓ બીજું શું છે તો બોલનાર પોતાના માટે હું કે સાંભળનાર માટે તું કે તમે પદ વાપરે છે બરાબર હું અમે આપણે અથવા તું તમે એ તે વગેરે પદ તો એ આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ બરાબર ને હવે આ રીતે જ્યારે સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને શું કહેવાશે તેને સર્વનામ કહેવાશે શું કહેવાશે સર્વનામ આ યાદ રાખો કે સંજ્ઞાને બદલે જ્યારે પદ વપરાય તેને સર્વનામ કહે છે દાખલા તરીકે હું એક વાક્ય બોલું સાંભળો મીના બજારમાં ગઈ તેણી બજારમાંથી સાડી ખરીદી ત્યારબાદ તેણી ત્યારબાદ તેણી શાકભાજી ખરીદવા ગઈ હવે જો અહીં ત્રણ વાક્યો મેં બોલી કે મીના બજારમાં ગઈ પહેલામાં જે વાક્ય બોલી એમાં મીના જે છે મીના જે છે એ શું છે સંજ્ઞા છે બરાબર મીના એ સંજ્ઞા છે હવે સંજ્ઞાને બદલે બીજું જ્યારે વાક્ય બોલી કે તે બજારમાં ગઈ તેણે સાડી ખરીદી તેણે સાડી ખરીદી તો મીના એ સાડી ખરીદે એવું તમને ખબર પડી જશે તો એ મીના એ સાડી ખરીદી એમ બોલવાને બદલે હું શું બોલી કે તેણે સાડી ખરીદી ત્યારબાદ તેણી તેણી એટલે કોણ તો મીના તેણી ક્યાં ગઈ તો શાકભાજી ખરીદવા ગઈ તો હું જે સર્વનામ છે એ નામ નહીં બદલે એટલે કે સંજ્ઞાને બદલે મેં જે વાપર્યું પદ તેને સર્વનામ કહેવાશે બરાબર ઓકે હવે આગળ જોઈએ આપણે આગળ આપણે જોઈશું સ્વાધ્યાય નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો હવે જુઓ પહેલો પ્રશ્ન છે શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે હવે શિક્ષક પાસે જે અબ્રાહમ છે એ અબ્રાહમ શું લેવા માટે જાય છે પુસ્તક લેવા માટે જાય છે એને વર્ગખંડમાં જે પાઠ ચલાવ્યો હતો એ પાઠમાં વધારે જાણવાની ઈચ્છા થાય છે એને જીજ્ઞાસા જાગે છે એટલે એ પુસ્તક લેવા માટે શિક્ષકના ઘરે જાય છે તો એ શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપી દે છે તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે એને જાણવાની ખૂબ ઈચ્છા થાય છે તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે બરાબર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બીજો પુસ્તક સાથી પલળી ગયું હવે પુસ્તક તો લઈ આવે છે અબ્રાહમ એને પુસ્તક આપે છે એના શિક્ષક પણ એ પુસ્તક વાંચતા વાંચતા શું થાય છે કે જેના થકી એ પુસ્તક પલળી જાય છે બરાબર તો સાથી પલળી ગયું હશે યાદ છે તમને તો એ રાત્રે પડેલા વરસાદની જે વાંચ છે કયું કામ સોપે છે તો શિક્ષક બાગકામ કરવાનું તેમજ છોડવા પાણી પાવાનું કામ સોંપે છે બરાબર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે જ્યારે ત્રણે ત્રણ દ્રશ્ય પૂરા થાય છે એટલે કે ત્રીજું દ્રશ્ય જ્યારે પૂરું થાય છે ત્યારે એ અંતમાં શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે તો અંતે શિક્ષક લિંકનને અહો ભાવથી જુએ છે કેવા ભાવથી જુએ છે અહો ભાવથી જુએ છે બરાબર પછી આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે જુઓ પ્રશ્ન પછી બીજો પ્રશ્ન છે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે અને ત્રીજો પ્રશ્ન છે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને સી વાત કરે છે અને ચોથો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન છે સાહેબ અબ્રાહમ લિંકન દીધો છતાં તેણે સાહેબ ને શું કહ્યું તો આ જે પ્રશ્નો છે બરાબર એ પ્રશ્નોના ઉત્તર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ બરાબર તો આપણે અહીં સુધી પૂર્ણ કરીએ છીએ અને પ્રશ્ન નંબર બે સાથે આપણે આગલા વિડીયોમાં ફરીથી મળીશું